નમસ્તે, હું અહીંયા એવી કોઈ વાત નહીં કરું કે પ્રધાનમંત્રીએ આમ કેમ કીધું, પ્રધાનમંત્રીએ આમ કેમ ન કીધું. હું એટલી જ વાત કરીશ કે પ્રધાનમંત્રીએ આ બધું કીધું એ બધું બરાબર કીધું, માની લઈએ. લોકડાઉનની બરાબર છે, સ્વીકાર લીધું, પક્ષે સ્વીકાર લીધું, બધું બરાબર છે. આપણે પ્રધાનમંત્રીની કોઈ ટીકા કરવા માંગતા નથી એ દિશામાં જઈને, શું બોલ્યા એ બાબતમાં કોઈ ટીકા નથી કરવી અને કોઈ ચર્ચા નથી કરવી. પણ નથી બોલ્યા એની ચર્ચા કરવી છે કે એ કેમ ન બોલ્યા, એવું એને કેમ વિદ્યાર્થી યાદ ના આવ્યો, એમને કેમ ખેડૂત યાદ ના આવ્યો, એમને કેમ નાનો વેપારી યાદ ના આવ્યો, એસએસઆઈ યુનિટ ચલાવે છે એ કેમ યાદ ના આવ્યો, એને સર્વિસ સેક્ટરની અંદર કામ કરનારા પ્રોફેશનલો કેમ યાદ ના આવ્યા, એની નીચે પ્રોફેશનલ નીચે કામ કરતા કર્મચારીઓ કેમ યાદ ના આવ્યા, એને નરેગાના યોજના નીચે એ હજારો ને લાખો આ દેશની અંદર શ્રમિકો કામ કરે છે એ લોકો કેમ યાદ ના આવ્યા, એને એ કેમ યાદ ન આવ્યા કે મહિલાઓની ગૃહિણી ઘરમાં ચૂલો કેમ પેટાવતી હશે ઘરેકના ઘરમાં, એ કેમ યાદ ના આવી, એને એને ગામડાઓની અંદર જે ખેત મજૂર છે જે પર પ્રાંતમાંથી આવે છે એ કેમ યાદ ના આવ્યા, જે અલંગ ઇન્ડસ્ટ્રીઝ છે એ અલંગ ઇન્ડસ્ટ્રીઝ છે આજે બંધ છે પણ એ બધા મજૂરો જે છે શ્રમિકો છે એ બધા બીજા સ્ટેટના છે, ગુજરાતમાં નથી કોઈ નથી કોઈ, એ કેમ યાદ ના આવ્યા. ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝની અંદર સુરતની અંદર કામ કરનારા એ અને ફાઉન્ડરીની અંદર રાજકોટ કામ કરનારા લોકો બધાએ પણ જે હાર્ડ કામ છે, જે રિસ્કી કામ હોય છે ઘણે ખરેખર એ કામ કરનારા લોકો બધા બહારના રાજ્યના છે, એને કેમ યાદ ના આવ્યા. આ બધું એ કેમ યાદ નથી આવતું વડાપ્રધાનને. પહેલી વખતે આપણને ઉદબોધન કર્યું, કંઈને કંઈ સલાહ આપી ત્યારે 8 વાગે આવ્યા, બીજી વખત ટીવી ઉપર આવ્યા ત્યારે 9 વાગે આવ્યા, ત્રીજી વખત 10 વાગે આવ્યા. 8, 9 અને 10 એકેમાં એને કંઈ મહામારીનો સમય તો ત્યારે ચાલતો હતો. તો આવા સમયે વડાપ્રધાન સાહેબને આપણી વસ્તુ ગામના લોકોની, ખેડૂતોની, મજૂરોની પરિસ્થિતિ, એના ધંધા રોજગાર, એના પાકની પરિસ્થિતિ, નાના રોજગારો, એસએસઆઈ યુનિટો, રોજનું કમાઈને રોજ ખાય છે એની, એ લોકો કેમ યાદ નથી આવતા, આ પ્રશ્ન આપણા માટે છે. કોઈ બ્લુ પ્રિન્ટ આપી નથી, બધું રામ ભરોસે, માત્ર માર્ગદર્શન ને સલાહ આપે છે આપણને. અને માર્ગદર્શન ને સલાહ આપે એ તો અનિવાર્ય છે, ચલો ને, એને નહીં આપે તો પણ એને ઘરે ખબર જ છે, નહીંતર કાયદો કાયદાનું કામ કરશે એટલે ઘરમાં જ પડ્યું રહેવાનું છે, એમાં કંઈ છૂટકો જ નથી. એમાં સમર્થન આપવાનું કે સહકાર આપવાની જનતા પાસે એનો આર્ગ્યુમેન્ટ હોવી જ ન જોઈએ. એને જનતાને બે હાથ જોડવાના જ નથી, મને તમે 5 મિનિટ આપજો અને મને તમે 2 કલાક આપજો અને મને તમે 21 દિવસ આપજો અને એ એને કરવાનું નથી. રાજા છે, એ હુકમ કરે એટલે જનતા પાલન કરે, એમાં ક્યાં મોટી વાત છે, એમાં એને હાથ જોડવાના ક્યાં છે. જનતા હાથ જોડી રહી છે એમને કે તમે આ બધું હાથ જોડીને ખોટા અમારી પાસે તમે નાના બનો છો, અમારો હાથ જોડેલો છે, તમે માય બાપ છો, સરકાર છો, આ ઘરની અંદર બંધ કર્યા પછી અમારા ઘરમાં પેટ માટે, ચૂલો પેટાવવા માટે 40-50% વસ્તી આ દેશની એવી છે કે જેમની પાસે આજે રાશનના ફાફા છે. મધ્યમ વર્ગની મારે તો ખાસ એ વાત કરવી છે, નાનો વર્ગ તો પીચાય છે જ, ઓલરેડી પીચાય છે, જે 40 કરોડની વસ્તી પીચાય છે. પણ હવે પછીનો જે બીજો વારો છે એ મધ્યમ વર્ગનો છે, એ તો સ્વમાનભેર એ બહાર ય નહીં નીકળી શકે. એને ક્યારે કે કોઈ દિવસ આ રાશનનું કદાચ લીધું હોય કે ન લીધું, અમુક ટકા ભાગે લીધું હોય કદાચ કોઈએ, પણ એ નથી લેનારો વર્ગ. એ વર્ગને પણ અત્યારે ફાંફા છે, નોકરી છીનવાઈ ગઈ છે લોકોની. આમ પણ કોરોનાની મહામારી પહેલાં પણ એ લોકોની નોકરી જતી રહેતી આ સરકારના વહીવટને કારણે. આવા લોકો માટે કોઈ શબ્દ નહીં, કોઈ વચન નહીં, કોઈ વાત નહીં. એટલા માટે અમને કહેવાનું મન થાય છે કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર આ બાબતે ક્યારે બોલશે. ખેડૂતોને MSPની વાત કરી, ખેડૂતોના ઘઉં, ચણા, પપૈયા, ટમેટા, ડુંગળી, લસણ, આજે શિયાળુ પાકથી માંડીને ફળફળાદીના પાક અત્યારે બગડી ગયા છે. ઓલરેડી આ દેશની અંદર 25% બગાડ પેરિસેબલ આઇટમનો થાય છે, એમાં અત્યારે કેટલો બગડતો હશે. માર્કેટિંગ યાર્ડ ચાલુ છે, કોઈ જગ્યાએ બંધ છે, બંધ છે તો એના ઠેકાણા નથી, વેપારીઓ આવતા નથી, હરાજી થતી નથી. કોઈ જગ્યાએ એકાદરે શરૂ કર્યા છે તો ત્યાં પણ એનો પૂરતો ભાવ મળતો નથી. તો એકચ્યુઅલી 65% જે ગ્રામ્ય જીવન છે એ બહુ પ્રભાવિત છે અત્યારે, અતિ પ્રભાવિત છે. તો એના માટે પણ બ્લુ પ્રિન્ટ નહીં. હેલ્થ રિલેટેડ આ આખો ઇસ્યુ છે કે આ કોરોના વાયરસ છે એ સંક્રમણથી જ થાય છે. પબ્લિકની પાસે જઈ શકતી નથી, કોઈની સાથે વાત કરવા પણ ઊભી રહી શકતી નથી. એવી પરિસ્થિતિની અંદર કમસે કમ પેટની વાત કરવી જોઈએ. HDFCના ચેરમેન ને એક વાત બહુ સરસ કરી, એ મારે આપની વચ્ચે મૂકવી છે કે મહામારી કોઈ પણ દેશની હોય,
ચાહે રોગ ઉપર તમારી મહામારી હોય કે અન્ય દેશની મહામારી હોય કે અન્ય વિકલ્પો લઈને મહામારી આવી હોય, પણ એમાં સૌથી વધુ સલાહો, માર્ગદર્શન તો બધું બરાબર છે, સૂચના બધું બરાબર છે, નિયમોનું પાલન થવું જોઈએ, બધું બરાબર છે, પણ રૂપિયાની કોથળી ઢીલી મૂકી ન જ આ મહામારીનો વિકલ્પ છે. ત્યારે જ થવાની છે. માત્ર ને માત્ર ભજન કરે પેટ ભરાવાનું નથી. આ વાતો કરશો, ગમે તેવી વસ્તુ કરશો, પણ કોઈ દિવસ નાનો વર્ગ જે છે એને જે પેટની જરૂરિયાત છે ત્યાં તમારું ભજન ન જ કામ કરવાનું. તમે જે અત્યારે ભજનના રૂપે જે સૂચનાઓ આપી રહ્યા છો, તમે જે સલાહો આપી રહ્યા છો, એમાંથી બહાર નીકળો અને આ હજી 21 દિવસ છે એની બદલીમાં હજી બીજા 21 દિવસ કરો. પણ એ લોકોને પેટનું, પોતાના બાળકોનું, પોતાના ઘરની અંદર જે રાશન પહોંચવું જોઈએ એ રાશન પહોંચ્યું. એ રાશન પહોંચ્યું તો કેવું પહોંચ્યું? પહોંચ્યું તો નિયમિત પહોંચે છે કે 3 ટાઈમ વ્યાયામ પછી પહોંચે છે? આ બધી વસ્તુ ઉપર આપણું મિકેનિઝમને સાઉન્ડ કરો. આપણે વહીવટી તંત્રની અંદર નથી, હું માનતો કે ઈરાદામાં તમારામાં ખામી હશે, પણ તમે જે કંઈ વહીવટી તંત્ર છે એના ઉપર તમારી પકડ નથી, નથી અને નથી. આ વાત બહુ સ્પષ્ટ છે. અમે એક વિપક્ષના એક આગેવાન તરીકે, એક નાગરિક તરીકે અમે તમને બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે તમારી વહીવટી પ્રક્રિયાની અંદર એટલો બધો દમ નથી કે જે મહામારીની અંદર માત્ર જનતા પીચાઈ રહી છે અને આ જનતાને તમે કદાચ કાંઈ નહીં આપો તો જીવવાના એટલે જીવશે, મરવાના એટલે મરશે, પણ તમે એના માટે સાબિતી આપી ગયા છો કે વહીવટી નુકસાની કરતા કરતાની સાથે તમે ફેલ ગયેલા છો. આપણી ગુજરાતની અને દેશની એક પરિસ્થિતિ સારી છે કે કોઈ પણ લોકોની સાથે એક મિત્ર ભાવના છે, સંસ્થાકીય દાતારી છે, ઘણા લોકોના ઉદારતાની ઉદાર દિલના લોકો છે, એ એકબીજાને એકબીજા સપોર્ટ કરી અને આખું માળખું ટકી રહ્યું છે દેશનું. મને તમે એક બતાવો કે સરકારે અત્યારે કોઈ પણ બાબતની અંદર આગળ આવી અને એક આ યોજનાના રૂપે આમાંથી તમને આમ થશે, આમાંથી તમને આમ થશે, આ તો કેવી વાત છે. છે ગરીબોના કુબામાં તેલ ટીપું દોયલું ને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે. 5 વર્ષની અંદર ભારતીય જનતા પાર્ટીએ ન કરવી જોઈએ વાત આવી મારે. 5 વર્ષની અંદર ભારતીય જનતા પાર્ટીએ 2500 કરોડનું ફંડ ભેગું કર્યું, આશરે 2500 કરોડ, 1 રૂપિયો ભાઈ ફૂટી કોડી એને ભારતીય જનતા પાર્ટી નામે કોઈને કીટ આપી હોય તો 100% ત્યાં આગળ મોદી સાહેબનો ફોટો લગાવો, ત્યાં કમળનો ફોટો લગાવો અને ત્યાં બીજા આખી પેઢીના RSSની પેઢીના ફોટા લગાવો, અમને તકલીફ નથી. પણ તમે આ ઉદ્યોગ ગૃહોને જે રીતે ભાગભટાઈ કરી, જે રીતે તમે મોટા કર્યા, જે રીતે તમે એની સાથે કર્યું, એમાં કોઈનો પ્રશ્ન નથી. એને કમાણી કરી છે, કામ કર્યું છે અને બધું આગળ ચાલ્યું છે. પણ દુઃખ સાથે કહેવું પડે કે અત્યારની જે સિચ્યુએશન છે એમાં તમે ફેલ્યોર છો અને એમાં ઈરાદાઓની ખામી કરતા વહીવટી તંત્રની ક્ષતિઓ, અને આપણે કંઈ રૂપિયા છૂટા નથી કરવા, સરકારી તંત્રને કોઈ રૂપિયો નથી આપવો, માત્ર માર્ગદર્શન આપવું છે. એ માર્ગદર્શન, માત્ર માર્ગદર્શનમાંથી બહાર નીકળી અને કંઈ ને કંઈ રીતે એને આશીર્વાદરૂપ, એના જીવનને ટકાવી રાખવા માટે કંઈ પેકેજ, કંઈ સ્કીમ, કંઈ સહાય, કંઈ લોન પેટે, જે રીતે જે સુસંગત હોય તે. એવું જરૂરી નથી કે તેને તમે ઘર ભરી દો, પણ અત્યારનો જે પરિસ્થિતિ છે એમાંથી બહાર નીકળવા માટે સરકારે ઉચિત કદમને પગલાં ભરવા પડશે અને એ ભરશે તો જ આનો નિકાલ છે. બાકી અત્યારે 21 દિવસની અંદર આપણે તો ઘણું બધું સાચું ખોટું બોલીને તમે કોરોના અમારી સરકાર હતી એટલા માટે ટકી, એટલું નથી થયું, બીજી જગ્યાએ તો આમ છે, નહીંતર મારે તમને એક ડેટા આપવા છે કે તમે લોકો શું આમાં કર્યું છે. એક તમને એક વિગત આપું કે તમને ખ્યાલ આવશે થોડો, કે આપણા GDPનો 1% રૂપિયો આ હેલ્થ પાછળ વપરાતો નથી. પેકેજની જાહેરાત આર્થિક રીતે જો કરવામાં આવે તો હું તમને બીજા 5 દેશો જે છે એનો તમને દાખલો આપું. અમેરિકાએ એના GDPના 10% રૂપિયા આ કોરોનાની મહામારીમાં વાપર્યા છે અને વાપરે છે. જર્મનીએ એની GDPના 15% વાપર્યા છે. UK બ્રિટને એને GDPના 15% વાપર્યા છે અને ફ્રાન્સે એને GDPના 15% વાપર્યા છે. સાહેબ, આ કન્ટ્રીઓ તો આપણા કરતાં ડેવલપમેન્ટ કન્ટ્રીઓ છે, આપણે તો અંડર ડેવલપમેન્ટ છીએ, વિકસિત દેશોમાંથી આપણે છીએ. તો 1% માત્ર આપણે આની અંદર વાપરીએ છીએ અને આપણા 40 કરોડ લોકો રોડ ઉપર છે. આવી પરિસ્થિતિની અંદર આપણે એને
જીડીપીના માત્ર 1% આપણે વાપરીએ છીએ. આ જનતાને આપણે આપી આપીને આપી પણ શું દઈએ છીએ? હું ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી, એનો ભક્તગણ, એને અમારી ખોટી ટિપ્પણોમાંથી બહાર નીકળી વાસ્તવિકતા ભૂલી જાઓ, અમે ગરીબ કોંગ્રેસના છીએ પણ દેશની મહામારી છે, એટલે આ કોઈ પક્ષની નથી, આ કોઈ કોંગ્રેસની નથી, આ કોઈ ભારતીય જનતા પાર્ટીની નથી, આ કોઈ અન્યની નથી, આ તો આવી પડેલી એક મુસીબતને માંથી બહાર નીકળવા માટે ચર્ચાના રૂપે ક્ષતિ છે ત્યાં અમે આંગળી ચીંધીએ છીએ. અને ક્ષતિ છે ઈરાદાની હોય કે ઈરાદા વગરની હોય, પણ તમારે આ સ્વીકારવું પડશે. મહામારીમાંથી બહાર નીકળવા માટે રૂપિયો તો જ રૂપિયાનું કામ કરી શકે, તો જ રૂપિયો ત્યાં વપરાશે, તો જ રૂપિયાનો નિકાલ આવશે. આ તમે આશીર્વાદ આપ્યાથી, સલાહ આપવાથી, માર્ગદર્શન આપવાથી આ નહીં કામ થાય, નહીં કામ થાય અને નહીં કામ થાય. તમારે ચાહે ભી ગમે એ રસ્તો કરવો હોય એ કરી શકો છો, પણ તમારે SSI યુનિટને, તમારે પ્રોફેશનલ્સને, તમારે ખેતીને, તમારે શ્રમિકોને, આ બધી વસ્તુનું જે માળખું ગોઠવાયેલું છે એ અત્યારે તૂટી રહ્યું છે. અને આ જો તમે એને અત્યારથી તમે એને સાચવી અને તમે જીવતું નહીં રાખો, એનું એક એક કડી તમે જે જોડેલી છે એ કડીને તમે અકબંધ નહીં રાખો, તો આવનારા દિવસોની અંદર આ કડી તૂટશે. અને તૂટશે તો કેવી તૂટશે કે આવનારા ઘણા સમય સુધી આને સાંધી નહીં શકાય. આ દહેશતના ભાગે અમારી લાગણી છે કે આ વસ્તુને મગજમાં રાખી, એની ગંભીરતા સમજી અને એના ઉપર ઇમ્પ્લિમેન્ટેશન થાય એવી અમે આશા રાખીએ છીએ. મારી સાથે આ ચર્ચા જે હું સરકારશ્રીને જે કહી રહ્યો છું એ વાત એટલા માટે છે કે સરકાર એવી અબૂત છે કે સરકારમાં જ્ઞાન નથી એવી વાત અમારી નથી, પણ કંઈ ને કંઈ રીતે ચૂકવાતી છે, ચૂકવાય છે વાત અને છૂટે છે. અને કંઈ ને કંઈ રીતે બીજા એના કદાચ જ્યાં સ્થળ ઉપર બેઠા હોય ન સમજાતી વાત હોય, તો આ ચોખ્ખી વાત છે કે લોકોની જરૂરિયાતો જ્યાં સુધી સંપન્ન નહીં કરીએ ત્યાં સુધી આપણે વિટંબણાઓમાંથી બહાર નથી નીકળવાના. આનું માર્ગદર્શન માત્ર એ ઉકેલ નથી. આ મારી ટૂંકી અને સરળ વાત છે. હું આશા રાખું છું કે સરકાર માત્ર માર્ગદર્શન અને લોકો પાસે સમય માગે, લોકો પાસે તમે આમ આપો ને એ બધું બંધ કરી દો, લોકો જે કરે તે ને કરે તે એના ઉપર ન ઇમ્પ્લિમેન્ટેશન કરે તો કાયદો વિનશો, પણ સરકાર માર્ગદર્શન આપવાનું ઓછું રાખે અને મદદ કરવાનું જાજુ રાખે, તો હું માનું છું કે આ પ્રશ્નનો નિકાલ આપણે બહુ સારી રીતે લાવી શકશે. અને આ દેશની જનતા એ કયાગરી જનતા છે, એ તમારું માન છે, પાલ છે, તમારો મુદ્દો પણ તમને એટલા એટલા મત આપ્યા તમારી આ વાત ન સાંભળે, બધું માને, પણ તમે એને મતો માગીને લગી એ રાજનીતિને બાજુમાં રાખી તમે એને સૂચના આપશો, ગમે તે કરશો, પણ એનું પેટનું ધ્યાન નહીં રાખો, તો આ જનતાને આપણે સાચવી શકશો નહીં અને આપણે દેશની પણ સાચવી શકશો નહીં, આપણી અર્થવ્યવસ્થાને પણ સાચવી નહીં શકીએ. અને આ બધું ઊભું કરેલું જે છે એ એવું તૂટશે કે આવનારા ઘણા વર્ષો આપણને એ ઊભું કરવામાં આપણો ભોગ માગશે. આવી વિટંબણાઓ અને આવી પરિસ્થિતિ ન સર્જાય એના માટેની લાગણી અમારી છે. આપ સૌને આ લાગણી સાથે સંમત હો કે ન હો, પણ કમસે કમ આમાં ઉપર આગળ વધો. અમારી પણ વાત 100% સાચી માનવાની જરૂર નથી, પણ કંઈક ને કંઈક રીતે જે પીડા છે જે અમારા સુધી લોકોની પહોંચી છે એ લોકોની પીડા તમારા સુધી અમે પાસવાન કરી છે. હું આશા રાખું કે આમાં ઘટતું કરવાના પ્રયત્ન સરકાર કરે. નમસ્તે.